तो आप याद रखो आपेला माध्यम माटे आपात कोण मूल्य केव होय क्रांति कोण करता मोटू होय त्यारे शुं जोवा मळे पूर्ण आंतरिक परावर्तनની ઘટના જોવા મળે કઈ ઘટના જોવા મળે पूर्ण आंतरिक परावर्तनની ઘટના જોવા મળે तो पूर्ण आंतरिक परावर्तन માટે આપણે યાદ રાખવાનું આટલા સૂત્રો તમને ખબર હોવી જોઈએ sin c बराबर n2 / n1 જ્યાં n2 એ પાતળા માધ્યમનું વક્રીભવના અને n1 એ ઘટ માધ્યમનું વક્રીભવના એટલે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના માટે હંમેશો વસ્તુ ક્યાં હોવી જોઈએ ઘટ માધ્યમમાં હોવી જોઈએ तो તમને પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા મળે વસ્તુ જો પાતળા માધ્યમમાં હોય તો પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા મળતું નથી તો ક્લિયર રાખજો પૂર્ણ આંતરિક પરાવર્તન માટે વસ્તુ ક્યાં હોવી જોઈએ બોલો ઘટ માધ્યમમાં હોવી જોઈએ વસ્તુ ક્યાં હોવી જોઈએ ઘટ માધ્યમમાં હોવી જોઈએ वस्तु क्या होनी चाहिए घट माध्यम हो जुदा जुदा मध्यमों क्रांतिकोण मूल्य केव जुदू जुदू हो सापेक्ष मध्यम जो जुदा जुदा हो तो क्रांतिकोण मूल्य केव हे जुदू जुदू हे के जो सापेक्ष मध्यमों मूल्य जुदा जुदा तो पी वक्री व्यवहार मूल्य जुदा जुदा और जो सापेक्ष मध्यमों जुदा जुदा तो वक्री व्यवहार मूल्य जुदा जुदा और वक्री व्यवहार मूल्य जो जुदा जुदा तो पी क्रांतिकोण मूल्य पर केव जुदू जुदू तो હવે તમે વિચારો હવાની સાપેક્ષમાં કાચનો જો વક્રી કોણાંક શોધો હોય તો હવાની સાપેક્ષમાં કાચનો સોરી ક્રાંતિ કોણ શોધો હોય તો કઈ રીતે મળે બોલો હવાની સાપેક્ષમાં કાચનો હવાની સાપેક્ષમાં કાચનો ક્રાંતિ કોણ ચલો हवानी सापेक्ष में जो काचनो क्रांति कोण शोधो हो तो ये तने शू लखशो बोलो sin c बराबर शू लखी जो n2 / n1 n2 की कीमत जो हवानी सापेक्ष में छे हवानी सापेक्ष में कई मध्यम पातळा मध्यम तरीके हवा लो और घट मध्यम तरीके तने कांच लो तो ये आपने शू लखी जो हवा नो वक्री गुणांक 1 काचनो वक्री गुणांक 1.5 लईए तो sin c बराबर 1.5 और जे sin c बराबर 1/1.5 करो कितना आवे पॉइंट 0.67 आवे तो 0.67 आवे तो sin c बराबर 0.67 sin c बराबर जो 0.67 हो तो c की कीमत कितनी मरसे बोलो तो ये जो चेक कर लीजिए 1/1.5 करो कितना થાય છે 0.67 થાય છે એક્ઝેક્ટ લઈ લો तो भाई c की कीमत कितनी मरसे बोलो तो ये c की कीमत जो लिए तो sin इनवर्स 0.67 और sin इनवर्स 0.67 बराबर कितनी कीमत मिले चेक करो तो नेचुरल साइन टेबल जो कोई नहीं जोड़े हो तो चेक कर लो तो नेचुरल साइन की कीमत तमने के लिए मरसे 41 अंश लगभग मां એટલે મળશે જોઈ લો 0.67 કેટલા અંશ કોણ મળે 0.67 અંશ કેટલો કોણ મળે છે બોલો કેટલો કોણ મળે છે 0.67 કેટલા અંશ કોણ મળે ચેક કરો 0.67 જો એટલે એના અનુરૂપ ખૂણો કેટલો આવે 67 ને અનુરૂપ ખૂણો જો કેટલો આવે છે लगभग 41 अंश के 42 अंश जो उत्तर शुरू से कितना आवे है 41 42 अंश हाँ 42 अंश तो लगभग आनु मूल्य कितना आवे है तो 42 अंश जितना आवे कितना आवे है 42 अंश तो इनो मतलब ये था हवानी सापेक्ष में कौन सापेक्ष में हवानी सापेक्ष में
કાચનો ક્રાંતિકોણ કેટલો છે તો 42 આવે છે. હવે તમે જો પ્રકાશનું કિરણ કાચની સપાટી પર એવી રીતે આપાત કરવામાં આવે કે જેના આપાતકોણનું મૂલ્ય 42 અંશ કરતાં મોટું હોય, અને જો આપાતકોણનું મૂલ્ય 42 અંશ કરતાં મોટું હોય તો પછી ત્યાં તમને શું જોવા મળે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે. કઈ ઘટના જોવા મળે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે. એવું પાણીમાં પણ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે એના માટે તમારે ક્રાંતિકોણનું મૂલ્ય શોધવું પડે. એ ક્રાંતિકોણનું મૂલ્ય શોધવા માટે તમારે પાણીનો વક્રી ગુણાંક લેવાનો. પાણીનો વક્રી ગુણાંક કેટલો? તો 1.33 એટલે 4/3, અને 4/3 એટલે મૂલ્ય કેટલું મળશે બોલો? અહીંયા 4/3 એટલે 3/4 થઈ જશે. સાઈન સી બરાબર 3/4 એટલે સાઈન સી બરાબર 0.75. 0.75 ના અંદર ખૂણા મૂલ્ય કેવું મોટું મળશે? કદાચ કેટલું મળશે? લગભગ જોઈએ 0.75 નું મૂલ્ય કેટલું મળે છે. તો એ આપણને પાણીનો ક્રાંતિકોણ મળશે. શું મળશે? પાણીનો ક્રાંતિકોણ મળે. તો 0.75 કેટલું મૂલ્ય મળે છે? કેટલા? હા, સંનો ઉપર સાહેબ નહીં, 0.75 ને અનુરૂપ ખૂણો કેટલો મળે છે? ખૂણો શોધો. તો 0.75 ને અનુરૂપ ખૂણો કેટલો મળે છે એ તમે જોઈ શોધી કાઢો. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોય તો એનાથી શોધી કાઢો 0.75 નો ખૂણો કેટલો થાય છે. જો ટેબલ ના હોય તો એના પરથી તમે પાણીનો તમે શું શોધી શકો? ક્રાંતિકોણ શોધી શકો. ચલો, પાણીનો ક્રાંતિકોણ કેટલો મળે છે? કેટલા નથી આપેલા હમણાં? ચલો, 0.75 જો હોય તો જો 48 અંશ અને 42 કલાક જેવું મૂલ્ય થાય એટલે લગભગ 49 કે 50 અંશ જેવું થાય. કેટલું થાય? 49 અંશ થાય. તો જો પાણીનો જો ક્રાંતિકોણ લઈએ તો પાણીનો ક્રાંતિકોણ કેટલો થશે? 49 અંશ જેટલો થાય. કેટલો થાય છે? 49 અંશ જેટલો થાય. ચલો, ખ્યાલ આવી ગયો સુધી? તો અહીંયા કેટલો મળે છે બોલો? 43. પહેલામાં કેટલો મળશે બોલો? 49 અંશ મળે. તો કહેવાનો મતલબ એ, તો પાણીનો ક્રાંતિકોણ આપણને કેટલો મળે? તો 49 અંશ. એનો મતલબ એ છે કે જો આપાતકોણનું મૂલ્ય 49 અંશ કરતો જો મોટું હોય તો પાણીની અંદર પણ તમને શું જોવા મળે? તો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે. કઈ ઘટના જોવા મળે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે છે. ધારો કે તમે કાર્બન પ્રિઝમ લો, આપણે કાચની વાત કરીએ. ધારો કે આવા જો કાર્બન પ્રિઝમ આપેલો હોય અને પ્રકાશનું કિરણ આવો કાર્બન પ્રિઝમ જો હોય અને સમદ્વિ બાજુ હોય એટલે બાજુ કેવી? સરખી. આવો સમદ્વિ બાજુ કાર્બન પ્રિઝમ જો લેવામાં આવે તો કાર્બન પ્રિઝમ હોવાથી આ ખૂણાનું મૂલ્ય કેટલું હશે? 45 અંશ. આ ખૂણાનું મૂલ્ય કેટલું? તો 45 અંશ. પ્રકાશનું કિરણ તમે કોઈ સપાટી પર આપને આપાત કરો, આ સપાટી નંબર 1, આ સપાટી નંબર 2 અને સપાટી નંબર 3. સપાટી 1 ઉપર જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો આપાતકોણનું મૂલ્ય કેટલું થઈ જશે? 0. એટલે આ સપાટીને દોરેલ લંબ છે, અને લંબ ઉપર જ પ્રકાશનું કિરણ તમે આપાત કરો છો એટલે આના માટે આપાતકોણનું મૂલ્ય કેટલું? 0. આના માટે જો આપાતકોણનું મૂલ્ય 0 અંશ હોય તો એનો મતલબ એ થયો આપાતકોણનું મૂલ્ય એ 42 અંશ કરતો કેવું છે? નાનું છે. અને 42 અંશ કરતો નાનું હોવાથી આ સપાટી આગળ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળતી નથી. કઈ ઘટના જોવા મળશે બોલો? વક્રી ભવનની ઘટના જોવા મળે. પહેલી સપાટી પર તમને શું જોવા મળે? વક્રી ભવનની ઘટના જોવા મળે. અને લંબ રૂપે જો પ્રકાશનું કિરણ આપાત કર્યું હોય તો એ લંબ ઉપર જ તમને વક્રીભૂત કિરણ મળે. તો આમ સીધી લંબ ઉપર જો પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો એનું વિચલન થતું નથી, એના એ જ માર્ગે આગળ વધે. તો વક્રી ભવન પામી એનું વિચલન ના થાય એના એ જ માર્ગે આગળ વધે. કેમ? તમને ખબર છે કે આ બિંદુ આગળ જો તમે સ્નેલનો નિયમ વાપરો, સ્નેલનો નિયમ વાપરો તો તમે આવું લખવાના કે નહીં? n1 sin θ1 બરાબર n2 sin θ2. હવે જોઈએ તે નાખજો. આ પાસવાનું મૂલ્ય θ1નું મૂલ્ય 0. જો θ1નું મૂલ્ય 0 એટલે સાઈન 0, અને સાઈન 0 એટલે 0 એટલે ડાબી બાજુનું પદ શું થઈ જશે? 0. 0 બરાબર શું લખીશું? n2 sin θ2
जीरो भाग्या एन टू એટલે શું લખાય जीरो जीरो बराबर શું લખી દીધું sin थीटा 2 તો देयरफॉर थीटा 2 बराबर પણ શું થાય जीरो આપાત કોણનું મૂલ્ય જો जीरो હોય તો વક્રીભૂત કોણનું મૂલ્ય પણ जीरो હોય તો વક્રીભૂત કોણનું મૂલ્ય જો जीरो હોય તો એનું વિચલન થાય નહીં જો જો વિચલન થાય તો પછી વક્રીભૂત કોણ जीरो રહે નહીં એટલે એના એ જ માધ્ય આગળ તો પહેલી સપાટી આગળ પ્રકાશના કિરણનું શું થાય છે વક્રીભવન થાય છે પરંતુ સપાટીને લંબ રૂપે પ્રકાશનું કિરણ આપાત કરેલી છે સપાટીના લંબ રૂપે જો પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો એના એ જ માર્ગે આગળ વધે એનું વિચલન થતું નથી હવે આપણે આવી ગયા સપાટી નંબર 2 અને તમે આવો કાર્બન પ્રિઝમ લીધો છે કાર્બન પ્રિઝમની કેટલી વક્રીભવનકારક સપાટીઓ હોય તો આવી 3 વક્રીભવનકારક સપાટીઓ હોય કેટલી હોય 3 તો સપાટી નંબર 2 ઉપર આપણે આવી ગયા સપાટી નંબર 2 માટે તમે વિચારો આ 45 અંશનો ખૂણો તો અહીંયા જુઓ શેડિકાથી બનતા કો આ એ શેડિકા બનશે આ બે રેખાઓ શેડિકાથી બનતા ખૂણા કેવા સરખા તો આ ખૂણો કેટલા અંશનો બનશે 45 જો સપાટીને લંબ તમે આ સપાટીને લંબ તમે આમ દોરો તો આ સપાટીને લંબ જો લંબ દોરીએ તો 90 અંશનો ખૂણો છે એમાંથી 45 તમે ગોઠવી દીધા છે જો 45 ગોઠવી દીધા હોય તો બાકીના ખૂણાનું મૂલ્ય કેટલું થશે 45 હવે જો સપાટી નંબર 2 માટેની જો આપણે વાત કરીએ તો સપાટી નંબર 2 માટે આ શું બનશે આપાત કિરણ બને હવે આ આપાત કિરણ છે આ સપાટીને દોરેલો લંબ છે જો સપાટીને દોરેલો લંબ આપાત કિરણ વચ્ચેનો ખૂણો જો હોય તો એ ખૂણાને આપણે આપાત કોણ કહીએ છીએ આ આપાત કોણનું મૂલ્ય કેટલું છે 45 અંશ હવે જો આ આપાત કોણનું મૂલ્ય જો 45 અંશ હોય તો એના ક્રાંતિકોણ કરતાં આ મૂલ્ય કેવું છે મોટું તો ક્રાંતિકોણ કરતો જો ખૂણાનું મૂલ્ય જો મોટું હોય તો એ કઈ ઘટના જોવા મળે કોણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે કઈ ઘટના જોવા મળે કોણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે તો આમાંથી બહારની બાજુ આપણને વક્રીભૂત કિરણ મળશે નહીં વક્રીભૂત કિરણ હોતું નથી તો અહીંથી શું થશે કોણ આંતરિક પરાવર્તન પરાવર્તિત કિરણ જો દોરીએ તો પછી કેવી રીતે દોરવું પડે અહીંથી તમે દોરો 45 અંશના ખૂણે દોરવું પડે કેમ કારણ કે આપાત કોણ અને પરાવર્તિત કોણના મૂલ્યો કેવા રહેવા જોઈએ સરખા રહેવા જોઈએ તો સપાટી નંબર 2 માટે બંને ખૂણાના મૂલ્યો કેવા થઈ ગયા સરખા હવે ધારો કે અહીંયા આનો વધ્યા કિરણ આ તો સપાટીને લંબ રૂપે જ આપાત થાય છે સપાટીને લંબ રૂપે જ આપાત થાય તો પછી આના જેવો અહીંયા પણ જોવા મળશે આના જેવો અહીંયા જોવા મળે તો પછી પ્રકાશનું કિરણ એના જ ભાગે આગળ વધે તો જો આવો કાર્બન પ્રિઝમની અંદર જો પ્રકાશનું કિરણ કોઈ બાજુ પર આપાત કરવામાં આવે તો એ પહેલી સપાટી આગળ વક્રીભવનની ઘટના જોવા મળે બીજી સપાટી આગળ કર્ણ ઉપર શું જોવા મળે તો ખૂણાંતરિત પરાવર્તનની ઘટના જોવા મળે અને ત્રીજી સપાટી ઉપર ફરી પાછું વક્રીભવનની ઘટના જોવા મળે બાજુ એક ઉપર પ્રકાશનું કિરણ જો તમે આપાત કર્યું હોય તો અહીંયા તમને શું જોવા મળે એનું પ્રતિબિંબ જોવા મળે અહીંયા જો વસ્તુ મૂકેલી હોય તો એનું પ્રતિબિંબ તમને અહીંયા જોવા મળે અથવા તો આ વસ્તુને જો તમારે દેખવી હોય તો અહીંથી તમે જોઈ શકતા નથી આ વસ્તુને જોવા માટે તમારે અહીંયા જોવું પડે અહીંથી જોઈ શકો અહીંથી જોઈ શકતા નથી ચલો ક્યાં આવ્યું કારણ કે આમાંથી નીકળતું કિરણ અહીંયા જાય છે આ બાજુ બહાર આવતું નથી તો આવો જો પ્રિઝમ આપેલો હોય તો તમે ગમે તેટલી તાકાત કરો અહીંયા મૂકેલી જે વસ્તુ છે બરાબર લંબ રૂપે જો પ્રકાશના કિરણ જો આવતા હોય એનું પ્રતિબિંબ તમને અહીંયા જ જોવા મળે અહીંયા પ્રતિબિંબ જોવા મળતું નથી એ વસ્તુ જો જોવી હોય તો તમે બીજી સાઈડ ઉપરથી જોઈ શકો ચલો ક્યાં આવી ગયું તો ચલો બાજુ પર પ્રકાશનું કિરણ આપાત કરીએ તો પહેલી બાજુ ઉપર શું થશે બોલો વક્રીભવનની ઘટના જોવા મળે બીજી બાજુ પર ખૂણાંતરિત પરાવર્તનની ઘટના જોવા મળે અહીંયા શું જોવા મળશે બોલો વક્રીભવનની ઘટના જોવા મળે હવે ધારો કે આ જ કાર્બન પ્રિઝમની આપણે વાત કરીએ અને કોઈ કણ ઉપર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે શું કરવામાં આવે કણ ઉપર જો પ્રકાશનું કિરણ આપાત કરીએ જો કણ ઉપર પ્રકાશનું કિરણ જો આપણે આપાત કરીએ તો આ સપાટીને લંબ રૂપે આપાત થાય છે આ પહેલી સપાટી સપાટીને લંબ રૂપે પ્રકાશનું કિરણ આપાત થાય છે તો એના એ જ માર્ગે આગળ વધશે આપણે કાર્બન પ્રિઝમ લીધો છે આ 45 અંશનો ખૂણો તો આ પણ કેટલા અંશનો ખૂણો બનશે 45 અંશનો ખૂણો બનશે આ સપાટીને આપણે આ રીતે લંબ દોરીએ લંબ દોરીએ તો આ ખૂણો કેટલો થશે 45 અંશનો 45 અંશનો ખૂણો છે આ ખૂણો 42 અંશનો છે કઈ ઘટના જોવા મળે બોલો કોણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે તો પ્રકાશનું કિરણ આજે આગળ વધે હવે અહીંયા જ્યારે જોઈએ તો આ ખૂણો પણ કેવો બનશે બોલો આ ખૂણો 45 અંશનો બને આ સપાટીને દોરેલો લંબ છે આ 45 આ 45 આ 45 આ 45
આ ખૂણો 90 છે. હવે આ 45, આ 45, 45, 45, 90 તો 45. તો આ ખૂણો 45 તો બને. જો આમ લંબ દોરીએ તો આ 45 તો આ પણ 45. આપાત કિરણ જે છે એ લંબ સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 45 અંશનો ખૂણો બનાવે. ચલો 45 અંશનો ખૂણો બનાવે, જે 42 અંશ કરતો કેવો છે? મોટો છે. 42 અંશ કરતા મોટો હોય તો પછી શું થશે બોલો? એ કઈ ઘટના જોવા મળશે? પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે. અને પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે તો શું થશે બોલો? અહીંથી આ દિશામાં થશે, આ લંબ દોર્યો તો આ પણ કેટલા અંશનો? 45 અંશનો ખૂણો બને. અને આ રીતે આગળ વધે પછી તો અહીંયા લંબ રૂપિયા આપાત થાય છે તો એના જ માર્ગે આગળ વધે. તો પહેલી સપાટી આગળ શું જોવા મળશે? વક્રીભવની ઘટના જોવા મળે. બીજી સપાટી આગળ શું જોવા મળે બોલો? પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે. આ ત્રીજી સપાટી આગળ શું જોવા મળશે? તો પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે. અને એ શું જોવા મળે? તો વક્રીભવની ઘટના જોવા મળે. તો કર્ણ ઉપર બે વખત વક્રીભવની ઘટના જોવા મળે અને બાકીની બે બાજુ ઉપર શું જોવા મળે? પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે. તો આ વસ્તુનું પ્રતિબિંબ અહીંયા તમને જોવા મળે. અહીંયા જો કોઈ વસ્તુ મૂકેલી હોય તો એ વસ્તુ તમને અહીંથી દેખાય. અહીંયા મૂકેલી વસ્તુ તમે અહીંથી જોઈ શકો. અહીંયા ને અહીંયા તમને જોવા મળશે નહીં. આમાંથી નીકળતું કિરણ આ રીતે પૂર્ણાંતરિક પરાવર્તન અનુભવી અને અહીંયા તમને જોવા મળશે. તો ખ્યાલ આવી ગયો. તો કણ ઉપર જો પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો બે વખત પૂર્ણાંતરિક પરાવર્તન થાય અને બે વખત વક્રીભવન થાય. અને જો કોઈ સપાટી ઉપર જો પ્રકાશનું કિરણ કોઈ બાજુ પર આપાત કરવામાં આવે તો બે વખત વક્રીભવન અને એક વખત શું થશે? પૂર્ણાંતરિક પરાવર્તન. ચલો આટલી યાદ રહેશે. હવે જો એબીસી પ્રિઝમ લઈએ, કેવો પ્રિઝમ લઈએ? એબીસી પ્રિઝમ લઈએ તો આવો જે સમતલ પ્રિઝમ હોય તો આવા પ્રિઝમ આપણે એબીસી પ્રિઝમ કહીએ. હવે જો આવો એબીસી પ્રિઝમ હોય તો એવા પ્રિઝમની અંદર જે પ્રકાશનું કિરણ છે આપાત કરવામાં આવે. આ સપાટીને દોરેલ લંબ છે. હવે આ જે ખૂણો જે છે એ 45 અંશ કરતો કેવો બને? નાનો બને. અને 45 અંશ કરતો જ્યારે આ ખૂણો નાનો બને આપણે આપણે બંધ કરીએ તો પછી આ પ્રકારના કિરણનું શું થશે બોલો? વક્રીભવન થાય. અહીંયા સપાટીને દોરેલો લંબ છે, આ ખૂણો કેવો બનશે? 45 અંશ કરતો મોટો બને. એટલે અહીંયા કઈ ઘટના જોવા મળે? પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે. આ સપાટીને દોરેલો લંબ છે, અહીંયા ખૂણો કેવો મળશે બોલો? તો નાનો મળશે. તો પછી અહીંયા તમને શું જોવા મળે બોલો? આ સપાટીને દોરેલો લંબ, અહીંયા ખૂણો નાનો છે તો અહીંયા કઈ ઘટના જોવા મળે? વક્રીભવનની ઘટના જોવા મળે. આ સપાટીને લંબ આપણે આપી દીધું છે એટલે અહીંયા આપવા છે બરોબર. અને પછી એ દિવસ આ રીતે આગળ જશે બરાબર. થોડું લંબથી શું થશે? દૂર જશે એટલે અહીંયા તમે વિચારી એ રીતે અહીંયા જે પ્રકાર સુધીને આકાર થશે એ વક્રીભૂત થઈ અહીંયા આવે. અહીંથી પરાવર્તિત આવી અહીંયા આવશે અને એનું પ્રતિબિંબ અહીંયા મળે. તો જો અહીંયા બિંદુ એ એનું પ્રતિબિંબ અહીંયા બીએસ મળે, અહીંયા બિંદુ બી લઈએ એનું પ્રતિબિંબ બીએસ મળે. અહીંયા તો તમને કેવી વસ્તુ જોવા મળે? એ કે વસ્તુ જોવા મળે એની સામેની બાજુ તમને ઉલટું પ્રતિબિંબ મળે. શું પ્રતિબિંબ મળે? ઉલટું પ્રતિબિંબ મળે. ધારો કે આવી કોઈ રેખીય વસ્તુ લઈ લઈએ તો પહેલી સપાટી આગળ શું જોવા મળે? વક્રીભવની ઘટના જોવા મળે. અહીંયા આપાતકોણનું મૂલ્ય કેવું હશે? તો ક્રાંતિકોણ કરતો નાનું હોય એટલે અહીંયા પરાવર્તનની સોરી વક્રીભવની ઘટના જોવા મળે. પણ આ સપાટી ઉપર શું થશે બોલો? આપાતકોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતો મોટું હશે એટલે પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે. એવું રહ્યું આ બાજુ માટે પણ, આ બિંદુ માટે પણ એવું જોવા મળે, અહીંયા પણ જોવા મળે. પણ ઉપરનું બિંદુનું પ્રતિબિંબ નીચે મળે, નીચેના બિંદુનું પ્રતિબિંબ ઉપર મળે. ધારો કે અહીં કોઈ રેખીય વસ્તુ લીધી હોય તો એ રેખીય વસ્તુનું પ્રતિબિંબ આપણને કેવું મળે? આવું ઉલટું પ્રતિબિંબ મળે. શું મળે? ઉલટું પ્રતિબિંબ. તો આમ એબીસી પ્રિઝમ માટે એની સામેની બાજુએ જ તમને પ્રતિબિંબ મળે, પણ ઉલટું પ્રતિબિંબ મળે. કેવું મળે? ઉલટું. તો બે વખત શું જોવા મળશે બોલો? વક્રીભવનની ઘટના જોવા મળે. એક વખત શું જોવા મળે બોલો? પૂર્ણાંતરિક પરાવર્તન જોવા મળે. શું મળે? પૂર્ણાંતરિક પરાવર્તન જોવા મળે. ચલો ખ્યાલ આવી ગયો. આમાં કોઈને કન્ફ્યુઝન છે આમાં તો ખાસ યાદ રાખવાનો કે એવો પ્રિઝમ છે એ પ્રમાણે તમારે જવાબ આપવાનો રહેશે. આમાં બે વખત શું થશે બોલો? ત્રણ ઉપર આપાત કરીએ તો બોલો. ચલો બરાબર બે વખત વક્રીભવન, બે વખત પૂર્ણાંતરિક પરાવર્તન. કાટકોણ ત્રિકોણની કોઈ બાજુ પર આપાત કરીએ તો ત્રણની જગ્યાએ બાજુ પર આપાત કરીએ તો
બે વખત વક્રી ભવન, એક વર્ગ ગુણાંકની બરાબર. એમએસી પ્રિઝમ માટે બે વખત વક્રી ભવન, એક વખત ગુણાંકની બરાબર. અહીંયા પ્રતિબિંબ કેવું મળશે? સામેની બાજુએ મળશે. અહીંયા કયું મળશે? સામેની બાજુ. અહીંયા પ્રતિબિંબ ક્યાં મળશે? એની એ જ બાજુએ મળે. ક્યાં મળે? એની એ જ બાજુએ મળે. પેલામાં પ્રતિબિંબ ક્યાં મળશે? પાસેની બાજુએ મળે. ક્યાં મળે? પાસેની બાજુ. કાટકોણ આપણે જો બાજુ પર આપાત કરીએ તો પાસેની બાજુએ મળે. ક્યાં મળે? આ બાજુએ આપાત કરીએ તો એની બાજુ મળે, એટલે પાસેની બાજુએ મળે. કણ ઉપર મળશે નહીં. ચલો ખબર પડી ગઈ. તો આને અંદર પછી કોઈ ઓબ્જેક્ટિવ પૂછાય તો તમને આવડવા જોઈએ. હવે જો અહીંયા તેને આપણે વાત કરીએ, હીરાની વાત કરીએ. કોની વાત કરીએ? હીરો. તો જો હીરો કાર્બનનો બનેલો છે, જે બી સાહેબે નિરેન્દ્રજી સાહેબે તમને સમજાવેલું છે બરાબર, એની જે સ્ફટિકમય રચના જે છે આવી છે. હીરો ના હોય તો હીરો સમજી લેજો. આવી હીરાની રચના આપણી પેન પાડી દીધી. શું પાડી દઈએ? પેન પાડી. હવે હીરાનો વક્રી ગુણાંક 2.24 છે. હીરાનો વક્રી ગુણાંક કેટલો છે? 2.24 છે. એટલે એનો ક્રાંતિકોણ કેટલો છે? 24 અંશ છે. કેટલો છે? 24 અંશ. 24 અંશથી થોડો જો ખૂણો મોટો હોય ને તો તરત જ કઈ ઘટના જોવા મળે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે. ધારો કે પ્રકાશ ઉદ્દયન તમે આપણે આભાસ કરો ને, આ સપાટીને દોરેલા આ ખૂણો કેવો હશે? તો 24 અંશથી મોટો હશે બરાબર. અથવા તો અહીંયા પહેલું કિરણ દાખલ પાતા માધ્યમથી ઘર માધ્યમમાં ગમે તેમ દાખલ કરવાનું. પહેલાં આપણે પહેલું કિરણ આપણે દાખલ કરી દઈએ, કેળાની અંદર દાખલ થઈ ગઈ. હવે આ પહેલ જે પાડેલી છે ત્યાં સપાટીને દોરેલો લંબ આપણે આગળ લઈએ. આ ખૂણાનું મૂલ્ય કેવું હશે? તો 24 અંશ કરતો મોટું જ હશે. 24 અંશ કરતો મોટું હોય તો અહીંયા કઈ ઘટના જોવા મળે? તો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળશે. ફરી પાછું અહીંયા પહેલ પાડેલી છે એટલે અહીંયા ખૂણાનું મૂલ્ય કેવું હશે? 24 અંશ કરતો મોટું હશે એટલે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે. અહીંયા જો ખૂણાનું મૂલ્ય કેવું હશે? તો 24 અંશ કરતો મોટું હશે એટલે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે. અહીંયા ખૂણાનું મૂલ્ય કેવું હશે? 24 અંશ કરતો મોટું હશે એટલે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે. અહીંયા જો ખૂણાનું મૂલ્ય કેવું હશે? 24 અંશ કરતો મોટું હશે તો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે. તો એનો મતલબ એ થયો, વારંવાર પ્રકાશના કિરણનું અહીંયા શું જોવા મળે છે? પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા મળે. અને આ વારંવાર પ્રકાશના કિરણનું જો આ રીતે પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોય તો પછી એ હીરો તમને કેવો દેખાય? ઝળહળતો દેખાય. કેવો દેખાય? જગમગતો દેખાય. બીજા શબ્દોમાં કહી દો, જગમગતો દેખાય. એક વખત પ્રકાશનું કિરણ અંદર દાખલ થઈ ગયું, વારંવાર શું જોવા મળે? પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે. અને વારંવાર પ્રકાશના કિરણનું જો પૂર્ણાંતરિક પરાવર્તન થતું હોય તો લાંબા સમય સુધી એ પ્રકાશનું કિરણ અંદર જ રહેતું હોય, અને આમ પ્રકાશનું કિરણ અંદર જ રહેતું હોય તો પછી એ હીરો તમને કેવો દેખાય? જગમગતો દેખાય, ઝળહળતો દેખાય. કેવો દેખાય? ઝળહળતો દેખાય, તો તો જગમગતો દેખાય. તો અહીંયા પણ કઈ ઘટના જોવા મળે છે? તો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે. કઈ ઘટના જોવા મળે છે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે. ચલો ખ્યાલ આવી ગયો સુધી? કોઈને કન્ફ્યુઝન છે? આમ હવે આપણે જો વાત કરીએ, સારું તો રહેવા દઈએ બસ આટલા સુધી.